થી જ મારી નોકરી ચાલુ. મહિને 60,000 થી વધુ પગાર, અને જ્યાં સુધી નોકરી કરીએ ત્યાં સુધી રહેવાનું કંપનીના જ મકાનમાં. તમારું તો કેવું પડે હા, નોકરી પણ મળી ગઈ અને રહેવા માટે ઘર પણ મળી ગયું. એક કાંકરે બે પક્ષી માર્યા તમે તો. પપ્પા, આપણા બાદાદા ક્યાં છે અત્યારે? જય બેટા, આપણા બાદાદા તો બહુ મોટા મકાનમાં રહે છે. તારા પપ્પાએ તો મોટું મકાન અને જાજા એવા પૈસા આપ્યા છે એમને. આ છે તારા દાદા અને આ છે તારા દાદી. મંદીના કારણે અમારી કંપની બંધ થઈ ગઈ અને બધાને નોકરી ઉપરથી છૂટા કરી દીધા. એક કલાક વહેલો પહોંચી જઈશ. તારો ખૂબ ખૂબ આભાર મારો ભાઈ. થેન્ક યુ. હર્ષ મહેતા, મે આઈ કમ ઇન સર? બાપુજી, તમે? હા, હું એ જ જેને તેજ ખાલી હાથે ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો. આજે હવે હું જ આ કંપનીનો મેઇન ડિરેક્ટર છું. એક લાખ થી પણ વધુ મારે પગાર અને રહેવા માટે આલિશાન બંગલો છે. મેં જ્યારે ઘર છોડ્યું ત્યારે જ તને કીધું હતું કે થોડા ટાઈમમાં હું તને તારા ઘર કરતા મોટું ઘર અને તારી કમાણી કરતા 10 ગણી કમાણી કરીને ન બતાવું ને તો પ્રતાપભાઈ મારું નામ નહીં. અને આજે આ તારા બાપની કુમારી તારી સામે જ છે. એક નાલાયક દીકરા તરીકે તું મારી કંપનીમાં નોકરી તો શું, ઇન્ટરવ્યુ દેવાને પણ લાયક નથી. તારી જેવા નાલાયક સંતાનોને લીધે જ સમાજમાં વૃદ્ધાશ્રમ વધી રહ્યા છે, અને હવે તું મારી સામે ઊભો રહેવાને પણ લાયક નથી. ગેટ આઉટ, ચાલ નીકળ બહાર. તારા બાપ તરીકે નહીં, કંપનીના નિયમોને વફાદાર રહેવા માટે મારું તારું ઇન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ જોવા જરૂરી છે. તારો અભ્યાસ, અનુભવ અને કાબિલિયત હું વાકેફ છું. કંપનીના નિયમ પ્રમાણે તું નોકરી માટે લાયક છે. કાલથી તું નોકરી જોઈન કરી શકે છે. ભલે બાપુજી. એક વાત ખાસ યાદ રાખજે, તારે અહીં મારા દીકરા તરીકે નહીં, ફક્ત એક સામાન્ય વ્યક્તિ તરીકે જ નોકરી કરવાની છે. અને બીજાની જેમ જ તને પણ કંપનીના બધા જ નિયમો લાગુ પડશે. એક નાની એવી ભૂલ કરવાથી પણ તારી નોકરી જઈ શકે છે. તું હવે જઈ શકે છે. સારું, થેન્ક યુ. મોના, મોના કેમ વળી આટલા બધા ખુશ થઈ ગયા? ક્યાંક નોકરી મળી ગઈ લાગે છે. ખૂબ જ મોટી કંપનીમાં નોકરી મળી છે અને પગાર પણ બહુ સારો છે. હું તમને એક તો સમજાવતી હતી કે ધીરજના ફળ મીઠા હોય છે. હા મોના, પણ તમને તો એવું જ લાગતું હતું ને કે હવે બાપુજી નથી તો તમારો ક્યાંય મેળ નહીં પડે. મોના, આ નોકરી પણ મને બાપુજીના લીધે જ મળી છે. શું વાત કરો છો, એ કઈ રીતે?
મને જે કંપનીમાં નોકરી મળી ને એ કંપનીના મેઈન ડિરેક્ટર બીજો કોઈ નહીં, આપણા બાપુજી જ છે. અને અત્યારે બાપુજીનો પગાર 1 લાખ કરતા પણ વધુ છે અને રહેવા માટે સારામાં સારો બંગલો પણ છે. ખુદ બાપુજીએ મારું ઇન્ટરવ્યુ લઈ મને નોકરી ઉપર લગાડ્યો છે. મને ખબર છે કે આ બધું સાંભળીને તારી પાસે બોલવા માટે એક શબ્દ પણ નથી. હવે તમે ક્યાં જ નોકરી કરવાના છો તો થોડા ટાઈમ પછી બાપુજીની માફી માંગીને એમને મનાવી દેજો. ના મોના, બાપુજી હજી આપણી સાથે કોઈ સંબંધ નથી રાખવા માંગતા. અને મને પણ ત્યાં એક સામાન્ય વ્યક્તિ તરીકે જ રહેવાનું કહ્યું છે. મને જિંદગીભર અફસોસ થશે કે મારી ભૂલ સુધારવા માટે મને એક મોકો પણ ના મળ્યો. આજે મારો પગાર થઈ ગયો છે, લે આ પૈસા રાખ અને બાકીના બધા બિલ ચૂકવી દેજે. સારું થયું, ઘણા સમયથી દૂધના કરિયાણાના બધાના બિલ બાકી હતા, આજે બધાનો ચૂકતે કરી દઈએ. પપ્પા મને પણ 100 રૂપિયા આપો. તારે શું કરવા છે દીકરા 100 રૂપિયા? મમ્મી હું પૈસા ભેગા કરું છું. વાહ મારા દીકરા વાહ, આ 100 નહીં, આ લે આ 200 રૂપિયા રાખ. તમારી પાસેથી થોડાક પૈસા લઈને બહુ જાજા પૈસા ભેગા કરીશ. સાબાસ બેટા, ખૂબ સરસ. બેટા પછી તું આ પૈસાનું શું કરીશ? હું મોટો થઈને લગ્ન કરીશ અને ખૂબ જ મોટું ઘર બનાવીશ. જોયું હર્ષ, આપણા દીકરાના સંસ્કારને સપના કેટલા ઊંચા છે. હા દીકરા, પછી આપણે બધા તારા મોટા મકાનમાં રહેવા જતા રહીશું. ના પપ્પા, તમારે તો આ જ મકાનમાં રહેવાનું. મોટા મકાનમાં તો હું અને મારી પત્ની જઈશું. બાદાદા ક્યાં છે અત્યારે? જય બેટા, આપણા બાદાદા તો બહુ મોટા મકાનમાં રહે છે. તારા પપ્પાએ તો મોટું મકાન અને જાજા એવા પૈસા આપ્યા છે એમને. મોના, હવે તો તને પણ સારી રીતે સમજાઈ ગયું હશે. આપણી એક નાની એવી લાલચના કારણે કરેલી ભૂલે આજે કવરું મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આજે આ બાળકમાં આવેલા સંસ્કારોને આજે નહીં સુધારીએ તો ભવિષ્યમાં ક્યારે નહીં સુધારી શકીએ. હર્ષ, હવે મને બરાબર સમજાઈ ગયું. આપણે જેવું કરશું એવું જ ભોગવવું પડશે. એના કરતાં અત્યારે જ જ્યારે સાચું કહી આપણી ભૂલ સુધારવી પડશે. બા બાપુજી એના મરજીથી નોખા નહોતા થયા. મેં એને તારા મમ્મીએ એમને અલગ કર્યા હતા. જો તમારી ભૂલને કારણે એવું થયું તો તમે જ પાછા બા દાદાને લઈ આવો. બેટા તને હું લઈ જઈશ મળવા. બસ ના, મારે અત્યારે જ બા દાદા જોઈએ. જ્યાં સુધી બા દાદા નહીં મળે ત્યાં સુધી હું કાંઈ ખાવાનું નથી. બેટા જઈ, આવી જીત ના કરવાની હોય. મમ્મી આ જીત નથી, આ જરૂરિયાત છે મારી. હવે તમે લોકો મારી જરૂરિયાત પૂરી કરવામાં લાગી જાઓ.
ગમે એમ કરીને મને બા દાદા લાવી આપો, મળી જાય પછી જ મારું માટે જમવાનું બનાવજો. હેલો, બેસ્ટ નંબર 105 માંથી મહેશભાઈ કોઠિયાને મારી ઓફિસમાં આવવાનું કહો. મે આઈ કમ ઇન સર? યસ કમ ઇન. મહેશભાઈ, તમારા રેફરન્સમાં પેલા હર્ષભાઈ આજે જાણકારા વગર કેમ રજા પર છે? સર, હમણાં જ એમનો ફોન આવ્યો હતો, એમના દીકરાને લઈને દવાખાને ગયા છે, થોડી વારમાં ઓફિસ આવી જશે એવું કીધું છે. એમના દીકરાને શું થયું? ખાસ કંઈ નહીં, હર્ષભાઈ એવું કહેતા હતા કે એનો બાબો જીત કરીને બેઠો છે, મને ગમે એમ કરી બા દાદા લાવી આપો, બે દિવસથી જમ્યો નથી એટલે થોડી નબળાઈ આવી ગઈ છે. ઠીક છે, સારું, હવે તમે જઈ શકો છો, પણ હર્ષભાઈને કોલ કરીને દવાખાનાનું સરનામું માગી લેજો અને મને મોકલી આપજો. ઓકે સર, હમણાં જ મોકલી આપું છું. રમીલા, ચાલ ફટાફટ તૈયાર થઈ જા. રોજ મને કહેતી હતી ને મારા દીકરાને મળવું છે. ભગવાને તારી પ્રાર્થના સાંભળી લીધી છે. હું હમણાં જ આવું છું, આજે આપણને આપણું વ્યાજ મળવાનું છે. અને હા, પાયલને પણ સાથે જ લેતા જઈએ, એને પણ ફોન કરી દઉં. હાલો બેટા પાયલ, ફટાફટ તૈયાર થઈ જા, હમણાં હું અને તારી બા તને તેડવા આવીએ છે એ ગાડી લઈને. આપણે તારા ભત્રીજાને મળવા જવાનું છે. અને હા, મોડું ન કરતી. સારું, ત્યારે રાખું છું ફોન. એક બાટલો ચડાવશું
એટલે પાછું બધું નોર્મલ થઈ જશે અને 3-4 કલાકમાં તમને રજા પણ આપી દઈશું. તમે બેસો હવે. હર્ષ બેટા, ટાઈમે જમી લેવાનું અને ખોરાક લેવાનો હોય તો જલ્દી સારું થઈ જશે. સાંભળ્યું તે ડોક્ટરે શું કીધું? આપણા હર્ષે 2-3 દિવસથી જમ્યું નથી ને, એટલા માટે આ નબળાઈ આવી ગઈ છે. અને હમણાં બોટલ ચડી જશે ને એટલે સારું થઈ જશે. બેટા, હવે આપણે રોજ આવી રીતે ભેગા જ ખાશું. હા દાદા, હવે તમે મારા ઘરે રહેશો ને? ના બેટા, તારા મમ્મી પપ્પા આપણે બધાય આપણા મોટા મકાનમાં રહેશું. બાપુજી, હર્ષ, મોના, હવે તમારે અમારી સાથે જ રહેવાનું છે. અને આપણું જૂનું ઘર છે ને, કોઈ જરૂરિયાતવાળાને ભાડેથી આપી દેજો, પણ હા, ભાડું લીધા વગર જ રહેવા આપવાનું છે. બાપુજી, અમારી જિંદગીની મોટામાં મોટી ભૂલને તમે પલભરમાં માફ કરી દીધી. હા બેટા, હું તો તમારી માફીને પણ લાયક નથી. બા, મને પણ સમજાઈ ગયું છે કે મારે પણ સાસરિયામાં પાયલબેનની જેમ એક દીકરી બનીને રહેવું જોઈએ. બેટા, તમને તમારી ભૂલ સમજાણી અને તમે જે પસ્તાવો કર્યો ને એ જ તમારી માફી છે. હવે અમારે તમને માફ કરવાની કોઈ જરૂર નથી બેટા. બેટા, અમને અમારા દીકરાથી વધારે વાલું શું હોય? બા, હવે મને પણ સમજાઈ ગયું છે કે પિયરિયામાં અને સાસરિયામાં પાયલબેનની જેમ એક દીકરી બનીને રહેવું જોઈએ, તો જ સાસરિયામાં સુખ અને શાંતિ આવે. હા ભાભી, મને તો ખબર જ હતી કે તમારે આજે નહીં તો કાલે મા બાપની જરૂર તો પડશે જ. હા પાયલબેન, તમારે એક એક શબ્દ અમે જિંદગીભર નહીં ભૂલીએ. હા ભાભી, સાથે સાથે એ પણ યાદ રાખજો કે હવે નાના બાળકોને સુવિધા નહીં પણ સંસ્કારની પણ જરૂર પડે છે, અને એ સંસ્કાર એમને એમના બા અને દાદા પાસેથી મળશે. બેટા જય, જો હું તારા માટે ચોકલેટ લઈને આવી છું, તને ખૂબ ભાવે છે ને? થેન્ક યુ દીદી. બેટા જય, એ તારી દીદી ના કહેવાય, એ તારી પાયલ ભાઈ છે અને મારી બેન છે. પપ્પા, બધાને બેન ન હોય? હા બેટા, મોટા ભાગે બધાને બેન હોય જ. તો પપ્પા, મારી બેન ક્યાં છે? બેટા જય, બસ હોય. ચાલ બેટા, હવે આપણે ઘરે જઈએ.
અને ઘરે જઈને તને તારા બધા સવાલના જવાબો આપીશું.